કેમ છો ગુરુજીના વિદ્યાર્થીઓ? આજે પાઠ 3 એમાં આપણે પ્રાચીન ગ્રંથો ઋગ્વેદ અને તેના અધ્યયન વિશે જોઈશું. પ્રાચીન ગ્રંથોમાં ચાર વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આપણે સૌથી પહેલા ઋગ્વેદ વિશે જાણીશું. ઋગ્વેદ એ આપણો પ્રાચીન ગ્રંથ, બહુ જૂનો પુરાણો ગ્રંથ છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ આવેલી છે, જેને સૂક્ત કહે છે. ઋગ્વેદ એ આપણી પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદમાં આપણને બધી જ્ઞાનની બહુ બધી માહિતી મળી શકે છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. તે પ્રાચીન સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઋગ્વેદના માધ્યમથી આપણને પહેલાંના સમયના જે આર્યો આપણા દેશમાં આવીને વસેલા, એમની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય આપણે જાણી શકીએ છીએ. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. આપણા જે ઇતિહાસકારો અને પુરાતત્વવિદો છે, તે પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરતા હોય છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે આવેલા છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. પ્રજાનું જીવન કેવું હતું તે પણ આપણને ઋગ્વેદમાં જાણી શકીએ છીએ. ગણ સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં આવેલી છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા, રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી અને ન્યાય પણ અપાતો. રાજ્યના આગેવાનો બધા બેસતા અને રાજ્યમાં જે બધા પ્રશ્નો હોય રાજ્યના, તેની ચર્ચા કરી અને ન્યાય પણ લોકોને અપાતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી. રાજાની ચૂંટણી કોણ કરતું? સમિતિ કરતું હતું. રાજાને મદદ કરવા સેના અધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાને મદદ કરવા માટે સેના અધ્યક્ષ અને મંત્રી પણ હતા અને પુરોહિતની પણ, જેને ગુરુ કહેવાતા, તેની નિમણૂક થતી. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં યુદ્ધો પણ થતા હતા, તે પણ આપણે ઋગ્વેદમાંથી જાણી શકીએ છીએ. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું. કુટુંબ સૌથી પહેલું હતું અને પિતૃપ્રધાન સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. બધા સમૂહમાં રહેતા હતા અને કુટુંબમાં વડીલોને પિતૃપ્રધાન. અત્યારે પણ આપણા દેશની અંદર આપણું કોઈ બી બાળક કે આપણા નામની પાછળ પિતાનું નામ લખાય છે, માતાનું નામ બહુ ઓછું લખાય છે. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. સમાજ વર્ણ અને જ્ઞાતિમાં પણ વહેંચાયેલો ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. સમાજમાં બધા સરખા હતા, કોઈ ઊંચ નીચનો ભેદભાવ ન હતો. સ્ત્રીઓને સમાજમાં ઊંચું સ્થાન અને સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. સમાજમાં સ્ત્રીઓ બોલી શકતી હતી અને એ લોકો સમાજમાં પણ મહિલાઓને માન આપવામાં આવતું હતું. સ્ત્રીઓને સહધર્મચારીની ગણવામાં આવતી. યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. કોઈ પણ સામાજિક સારો પ્રસંગ હોય, પૂજા પાઠ ચાલતી હોય, એમાં સ્ત્રીઓનું ધર્મની કે યજ્ઞની અંદર બેસવામાં એમની હાજરી જરૂરી ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી, તે પણ ભણી શકતી હતી. અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઉર્જાઓ પણ લખી છે. અપાલા છે, લોપમુદ્રા છે અને ઘોષા જેવી મહાન ઋષિ કન્યાઓ કે જે લોકોએ ઋગ્વેદની રચનાઓ પણ લખેલી છે. જ્યારે હાલમાં પણ દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ આવી રહી છે. ગમે તે જગ્યાએ જાઓ, અવકાશમાં જાઓ કે ગમે તે ક્ષેત્રમાં, ત્યાં તમને બધી સ્ત્રીઓ આગળ કામ કરતી હોય છે. અત્યારે પણ હાલમાં પણ 18 વર્ષની ઉંમર થાય પછી લગ્ન સ્ત્રીઓના થાય છે. તે વખતે પણ કન્યા મોટી ઉંમરે જાય ત્યારે લગ્ન થતા. અત્યારે પણ આ જ કાયદો છે, નાની ઉંમરના છોકરીઓને લગ્ન કરવા એ ગુનો ગણાય છે, બાળ લગ્ન ગુનો ગણાય છે. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદની અંદર પશુઓને પણ એટલું જ મહત્ત્વ મળતું હતું. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે. આ ઋગ્વેદમાં બધા પશુઓના કરતાં સૌથી વધારે ઘોડાઓ વધારે જોવા મળે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પ્રાચીન સમયમાં એવું કહેવાતું કે જેની પાસે સૌથી વધારે ઘોડા કે પશુઓ એ વધારે પૈસાવાળા ગણાતા. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું.
સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. જેની પાસે સંપત્તિ પશુઓ વધારે હોય એ વધારે સંપત્તિવાન ગણાતા હતા. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતું. ઋગ્વેદમાં અર્થવ્યવસ્થાના શરૂઆતમાં કૃષિ એટલે ખેતી, ખેતી એ ગૌણ હતી, એના મહત્ત્વ વધારે આપવામાં આવતું હતું. તો મિત્રો, આપણે અહીંયા આગળ પાઠ ત્રીજો પ્રાચીન ગ્રંથો એમાં ઋગ્વેદ વિશે જાણ્યું. અહીંયા પાઠ પૂરો થાય છે, તમને આનો ટેસ્ટ મોકલવામાં આવશે ત્યારે તમારે લખવાનો રહેશે. થેન્ક યુ.